नमस्कार, दूरदर्शन समाचार साथे हूं अमिता वांझा। सौप्रथम मुख्य समाचार। दिल्लीनी आम आदमी पार्टी सरकारनुं संकट वध्यु। कुमार विश्वासना नजीकना जळ अने पर्यटन मंत्री कपिल मिश्राने पड़ता मुकाया। कपिल मिश्राए टैंकर गोटाळामां संडोवायेला लोकोना नामो जाहेर करवानी आपी धमकी। નડિયાદ ખાતેથી 13મા રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું ઉદઘાટન। કૃષિ મહોત્સવમાંથી માર્ગદર્શન થકી આધુનિક ખેત પદ્ધતિઓ દ્વારા ગુજરાતના જીડીપીને 11% પહોંચાડવા બદલ ખેડૂતોને બિરદાવ્યા। શેઢી સિંચાઈ કેનાલ માટે 178 કરોડની યોજનાની કરી જાહેરાત। 1 જુલાઈથી જીએસટીના અમલ માટે સરકાર સજ્જ હોવાનું જણાવતા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા। સુરત ખાતે વેપારીને મૂંઝવતા પ્રશ્નોનું કર્યું સમાધાન। જીએસટી એકંદરે ફાયદાકારક હોવાની કરી વાત। અને ગુજરાતના શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટર્સ કાર્યાન્વિત કરવાની આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની જાહેરાત। શહેરી વિસ્તારોના આરોગ્ય કાર્યક્રમના અમલ માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠકનું આયોજન। જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધુ વણસી શકે છે। આંતરિક વિખવાદનો સામનો કરી રહેલી પાર્ટીમાંથી કપિલ મિશ્રાને મંત્રીપદેથી દૂર કરાયા છે। પદ પરથી દૂર કરાયા બાદ કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં ટેન્કર ગોટાળાનો ખુલાસો કરવાના હતા, જે કારણોસર તેમને પદ પરથી દૂર કરાયા છે। સાથે સાથે તેમણે આજે ટેન્કર ગોટાળા સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કરવાની વાત કરી છે। દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કપિલ મિશ્રાના આરોપને ફગાવતા કહ્યું હતું કે દિલ્હીમાં ખરાબ જળ વિતરણ વ્યવસ્થાના કારણે કપિલ મિશ્રાને મંત્રીપદેથી દૂર કરાયા છે। ગોટાલે કે ઉપર માંગા લેકિન અરવિંદજી સે જો બાત હુઈ થી વો કઈ મુદ્દો પર ચર્ચા હુઈ થી ઓર મેને કહા થા કે મેં યે સારે મુદ્દે યા તો પાર્ટી કે અંદર ખુલકર વિધાયકો ઓર કાર્યકર્તાઓં કે બીચ મેં ડિસ્કસ કિયે જાય યા ફિર મેં फिर एंटी करप्शन ब्यूरो को जाके, क्योंकि मेरी एक जिम्मेदारी बनती है। संविधान की जो शपथ हमने ली है उसके तहत हमारी जिम्मेदारी बनती है, उसका पालन तो करूंगा ही करूंगा। જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે અમને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે। તેઓ જે નિર્ણય કરશે તેને દેશ સમર્થન આપશે। વડાપ્રધાન મોદી લાહોર ગયા તે તેમની તાકાતની નિશાની છે। કાશ્મીર ખીણની લાંબા સમયની અશાંતિના સંદર્ભમાં મુખ્યમંત્રી મહેબૂબાએ આ મુજબ નિવેદન કર્યું હતું। મહિલાઓના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીર સમસ્યા 70 વર્ષ જૂની છે, કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી ન આપી શકાય। તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે। કૃષિ મહોત્સવ 2017નો ગઈકાલે નડિયાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો। કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા મહોત્સવો દ્વારા ખેડૂતોને કૃષિ વિકાસમાં નવી દિશા અને માર્ગદર્શન મળી રહે છે। કૃષિ મહોત્સવથી ખેડૂતો વન ડ્રોપ મોર ક્રોપની ઝુંબેશને પણ આગળ વધારી રહ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેડા જિલ્લા માટે 178 કરોડ રૂપિયાની કૃષિલક્ષી યોજનાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત શેઢી સિંચાઈ યોજના અંતર્ગત કેનાલનું વિસ્તરણ તેમજ સમારકામ થશે, તેના કારણે તેની ક્ષમતા 600 ક્યુસેકથી વધીને 1800 ક્યુસેક થશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। કૃષિ મહોત્સવમાં શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોના પ્રદર્શન સહ વેચાણનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા। ખેડૂતોને 3 વસ્તુની આવશ્યકતા છે। એક, સિંચાઈનું પાણી એટલે કેનાલો, ડ્રીપ ઇરિગેશન માટેની વ્યવસ્થા, અને બીજું જોઈ છે એને વીજળી, અને ત્રીજું એને યોગ્ય સારું બિયારણ, તો એ સારી ખેતી કરી શકે ને આધુનિક માર્ગદર્શન। તો આ કૃષિ મેળાનો કારણ જ એ છે કે અમે લોકો આ બધી વસ્તુ અહીંયા આ બધાને આપવા માગીએ છીએ। ખેડૂતોને સારા ભાવ પણ મળે એની પણ ચિંતા સરકાર કરે છે। અમારી સરકારે 178 કરોડના ખર્ચે શેઢી સિંચાઈ યોજના એની કેનાલ રિપેરિંગનું કામનું મંજૂરી આપી છે, જેને કારણે અત્યારે 600 ક્યુસેક પાણીની વહન ક્ષમતા છે, જે 3 ગણી થઈ અને 1800 ક્યુસેક પાણી એની વહન ક્ષમતા થશે।
રાજકોટમાં ગઈકાલે વિધાનસભા 69ની બેઠકના બુથ લેવલના કાર્યકરોનું સંમેલન યોજાઈ ગયું. સંમેલનને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી રાજકોટથી જ લડશે અને આ બેઠક પરથી જ તેમની ઉમેદવારી નોંધાવશે. શ્રી રૂપાણીએ કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પાર્ટીના કાર્યક્રમના ભાગરૂપે આવનારા દિવસોમાં વિસ્તારક યોજના જે અંતર્ગત 50,000 કાર્યકર્તાઓ 7 દિવસ વિસ્તારક તરીકે કામ કરવાના છે, ત્યારે દરેક વિધાનસભામાં આની તૈયારી થાય એના ભાગરૂપે મારી વિધાનસભામાં આજે બુથ ઇન્ચાર્જ અને બુથ વાલીને બોલાવ્યા છે. આવનારી ચૂંટણીમાં 150થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એ માટેની નેટવર્ક અને કાર્યકર્તાની તૈયારીઓ એ આજના આ સંમેલનનો વિષય રહેશે. હું એમ માનું છું કે ભાજપના નેતાઓ પોતાની સીટો પર જ લડવાના છે, હું અહીંથી જ લડવાનો છું. કોંગ્રેસની સીટો તૈયાર નથી. કોંગ્રેસના નેતાઓમાં આજે શક્તિસિંહ બાપુ પણ સીટ ગોતે છે, શંકરસિંહ બાપુ એક સીટ ગોતે છે, સિદ્ધાર્થભાઈ એક સીટ ગોતે છે. કોંગ્રેસ માટે સીટોની ચિંતા છે, ભારતીય જનતા પાર્ટી માટે નેતાઓ માટે બધા પોતપોતાની સીટ ઉપર જ લડવાના છે અને બધા પોતાના સ્થાન ઉપરથી લડવાના. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂપિયા 65 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વડોદરાએ દેશના સ્માર્ટ શહેરોમાં 5મો ક્રમ મેળવ્યો છે. છાણી ગામના તળાવના નવીનીકરણ કામગીરીનું ખાતમુહૂર્ત કરતા તેમણે જણાવ્યું હતું કે બાજવા રેલવે ક્રોસિંગ ઉપર 35 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બાંધવાની મંજૂરી આપવામાં આવેલ છે. આ પ્રસંગે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ખેલે ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાતે 98 મેડલ સાથે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જીઆઈડીસી મકરપુરા તથા વાસના વિસ્તારમાં 39.56 કરોડના ખર્ચે પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવાશે, જેનાથી 1 લાખથી વધુ નગરજનોને લાભ મળશે. નોટબંધીમાં મહત્વનું યોગદાન આપનારા દેશના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ સુરતમાં જીએસટી અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવશે. તેણે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું હતું. સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સેમિનારમાં વેપારીઓને જીએસટીથી થનારા લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને આગામી 1 જુલાઈથી જીએસટી કોઈપણ સંજોગોમાં લાગુ કરી દેવાશે. જીએસટી બિલને લઈને વેપારીઓને મૂંઝવતા સવાલોના બારીકાઈથી જવાબ આપ્યા હતા. સુરતની જે અલગ અલગ વિશેષતાઓ છે, ખાસ કરીને સુરતના જે ઉદ્યોગો વ્યાપાર ઉદ્યોગો છે એને લગતા વિષયોની વિશેષ ચર્ચા આજના વર્કશોપમાં કરવામાં આવી. સરકાર જીએસટી 1 જુલાઈથી લાગુ કરવા માટે કટિબદ્ધ છે. તો મારી સર્વ પ્રજાજનોને અપીલ છે કે હવે જીએસટી માટે થઈને પૂરી તૈયારી કરો. સરકારે જ્યારે આખું કામ આટલા ટૂંકા ગાળામાં પૂરું કરી, આટલા અલગ અલગ વિષયના 5 અલગ અલગ લો તૈયાર કરી અને પબ્લિકની સામે મૂકેલા છે. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે આરોગ્ય સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શહેરી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યાન્વિત કરવામાં આવશે. ગાંધીનગર ખાતે શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી અને તેને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળેલ બેઠકને સંબોધતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે શહેરી વિસ્તારોમાં આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સહિત રસીકરણ અને આરોગ્ય સવલતોનું ગઠન કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જે પ્રમાણે આશા વર્કરથી કરી પેટા સેન્ટર, ત્યાંથી પીએસસી, સીએસસી અને ઉપરના બાકીની હોસ્પિટલ સુધી, તો અર્બન સેન્ટરની અંદર આ પ્રમાણેની એક ગેપ રહેતી હતી અને પૂર્ણ કરવા માટે એટલે નીચે પીએસસી સેન્ટર ઉપર અત્યારે સીએસસી વ્યવસ્થા એ ટાઈપની કોઈ ન હતી. ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ કે આવી હોસ્પિટલની અંદર ડાયરેક્ટ જતા. એટલે રાજ્ય સરકારે એક નિર્ણય એ કર્યો છે કે શહેરી વિસ્તારોની અંદર જે ખાસ કરીને કોર્પોરેશન છે ત્યાં 30 જેટલા અર્બન હેલ્થ સેન્ટર
सीएससी कक्षाना मंजूर थशे। केन्द्रीय मंत्री मनसुख मांडविया जणाव्युं छे कि खेडूतो द्वारा उत्पादित पाकनी मूल्यवृद्धि द्वारा खेडूतनो पाक अथवा पैदाश विश्व बजार में वेचाय ते माटे केन्द्र सरकार सतत प्रयत्नशील छे। अमदावाद में गुजरात एग्रो इंडस्ट्रीज द्वारा योजायेला केरी महोत्सव 2017 ने खुल्लो मुकता तेमणे उमेर्युं हतुं कि अखातना देशों सुधी भारत में उत्पादित पैदाश पहोंचे ते माटे रेडिएशन केन्द्र उभा करवा साथे बंदरोनो पण विकास करवामां आवी रह्यो छे, जेथी दरियाई मार्गे ओछा समय में अने पैदाश बगड़े नहीं ते रीते समयसर पहोंचाड़ी शकाय। केसर केरी माटे जियोग्राफिकल इंडेक्शन नंबर मेळवामां आव्यो छे, जेथी आखा विश्वने केसर केरीना स्वादनी ओळख अने परख थाय। आ केरी महोत्सव एक महीना सुधी चालशे। हवे जोईए राज्यना केटलाक समाचारो संक्षिप्तमां। અમદાવાદના પૂર્વ નાયબ મેયર ખેમચંદભાઈ સોલંકીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ખેમચંદભાઈના જીવનની ઝાંખી કરાવતા પુસ્તક જીવન ઝરમરનું કરાયું વિમોચન। આ પ્રસંગે સૌએ ખેમચંદભાઈની સમાજસેવાને કરી યાદ। જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં નાના કોટડા ગામે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ। આસપાસના 12 જેટલા ગામોના લોકોના સરકારી કામને લગતા પ્રશ્નોનું સ્થળ પર કરાયું નિરાકરણ। કાર્યક્રમમાં વિસાવદરના પ્રાંત અધિકારી સહિત હોદ્દેદારો અને પ્રજાજનો રહ્યા ઉપસ્થિત। બનાસકાંઠાના દિયોદર તાલુકામાં જસાલી ગામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણના વડપણ હેઠળ યોજાયો સેવા સેતુ કાર્યક્રમ। 6 ગામોના લોકોના કૃષિ, પશુપાલન, સ્કોલરશીપના લાભ અને 7 બારના ઉતારા સહિતના સરકારી કામોને લગતા પ્રશ્નોનું સ્થળ પર જ કરાયું નિરાકરણ। કૃષિ મહોત્સવ દ્વારા રાજ્યભરના ખેડૂતોની સ્થિતિ સુધરી અને કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો હોવાનું જણાવતા કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા, કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને અપાતી ખેતીને લગતી આધુનિક ટેકનોલોજીની માહિતી તેમજ વિવિધ સેમિનારોને ખૂબ ઉપયોગી ગણાવી મંત્રીશ્રીએ કહ્યું, 126,000 કરોડના કૃષિ ઉત્પાદન સાથે ગુજરાત બન્યું મોખરાનું રાજ્ય। આણંદમાં 6 થી 16 જુલાઈ દરમિયાન યોજાશે લશ્કરી ભરતી મેળો। ઓનલાઈન રજીસ્ટ્રેશન 7મી મેથી થશે શરૂ। ઉમેદવારોએ પોતાની લાયકાત ચકાસવા www.joinindianarmy.nic.in પર કરવાનું રહેશે લોગઇન। ઈશ્વરધામ જામનગર જિલ્લાનું સૌ પ્રથમ સીસીટીવીથી સજ્જ ગામ તરીકે ખ્યાતિ પામ્યું છે। દેશને ડિજીટલ ઇન્ડિયા તરફ લઈ જવાના પ્રધાનમંત્રીના પ્રયાસમાં આ એક ઉમદા પગલું છે। જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે સીસીટીવી પ્રોજેક્ટને વિધિવત ખુલ્લો મૂક્યો હતો। જામનગર શહેરમાં પણ લોકો સ્વખર્ચે તથા સરકારી ભાગીદારીથી સીસીટીવી કેમેરા જુદા જુદા વિસ્તારમાં મૂકી રહ્યા છે। જિલ્લાના ગામડાઓમાં ચોરી તેમજ અન્ય દૂષણો ડામવા માટે તેમજ ગામમાં થતી ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવા માટે ગામમાં ચારેય તરફ સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે। ઈશ્વરધામ સચાણા દરિયાકાંઠે આવેલું સંવેદનશીલ ગામ હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે। આ પ્રકારનો જે યુનિક પ્રોજેક્ટ છે, જામનગર જિલ્લામાં પ્રથમવાર સમગ્ર ગામને સીસીટીવીથી સજ્જ કરનારું આ પહેલું ગામ છે, જે બદલ હું ગામના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરી અને ખૂબ જ અમને આભારી કર્યા છે અને આખા જામનગર જિલ્લાની અંદર સીસીટીવી કેમેરા નાખવાવાળું ઈશ્વરધામ પહેલું ગામ બન્યું છે અને એનો અમને ગૌરવ છે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર। નમસ્કાર।